વિરમગામ નળકાંઠાના શાહપુર અને જેજરા ગામે રાજકીય દલાલો દ્વારા જમીનના નકલી દસ્તાવેજ ઊભા કરીને જમીન વેચીને ચોપન લાખ પડાવ્યાની વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ નડકાંઠાના જેજરા અને શાહપુર ગામની જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરીને જમીન વેચી મારી ચોપન લાખ પડાવ્યાના છેતરપિંડી મામલે નરસરોવર પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે વિરમગામ નરસરોવરમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા મૂળ અમદાવાદના મિતેશભાઈ રસિકલાલ પટેલનાઓને વિશ્વાસમાં લઈને વિરમગામ તાલુકાના જેજરા ગામની સીમ સર્વે નંબર બારસો ચોરાણું પૈકી ખાતા નંબર છસો નેવું હેક્ટર ચોરસવાળી જમીનમાં જમીનના ભાવ નક્કી કરેલા રૂપિયા કુલ પચીસ લાખ તથા ખર્ચ પેટે દસ લાખ એમ કુલ મળીને છવ્વીસ લાખ લઈને સદર જમીન તેમના નામે કરાવી આપવાની તમામ જવાબદારી લઈને જમીન નામે ન કરાવી આપી પૂર્વ આયોજિત કાવતરું રચીને ખોટા પુરાવા ઊભા કરી બનાવટ કરીને ઠગાઈ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત મામલે સમગ્ર મામલે મિતેશભાઈ રસિકભાઈ પટેલનાઓએ આરોપી શાંતિલાલ પ્રેમજીભાઈ વડલાણી મૂળ રહે જેજરા રસિકભાઈ કરશનભાઈ બજાણિયા રહે ગુરુકૃપા સોસાયટી વિરમગામ મોહિતભાઈ રસિકભાઈ બજાણિયા રહે ગુરુકૃપા સોસાયટી વિરમગામ હરેશભાઈ કનૈયાલાલ શાહ રહે સેલા અમદાવાદ નીતિનભાઈ ભાઈચાંદભાઈ શાહ ચિરાગાઉસિંગ સોસાયટી વિરમગામ તમામ શાહે વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે બે અલગ અલગ ફરિયાદમાં એક જમીનના સીમ સર્વે નંબર જેજરા તેમજ શાહપુર સીમ સર્વે નંબરમાં છવ્વીસ લાખ અને અન્યમાં અઠ્યાવીસ લાખની છેતરપિંડી મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે નરસરોવર ખાતે નોંધાયેલ ફરિયાદના આરોપી શાંતિલાલ પ્રેમજીભાઈ વડલાણીએ જેજરા ગામના સરપંચ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર હોવાનું સામે આવ્યું છે